નમસ્કાર મિત્રો, એજ્યુકેટવી યુટ્યુબ ચેનલની અંદર હું છું હિતેશ ગઢવી અને આજના આ લેટેસ્ટ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરીશું રિઝલ્ટની. તો શું રિઝલ્ટ 7-25 એપ્રિલે આવી શકે છે? ધોરણ 10 અને 12 નું પરિણામ એક સાથે તો ક્યારેય નહીં આવે. એ પહેલાં હું અત્યારે કેમ આવ્યો છું, કેમકે મેં યુટ્યુબ પર ઘણા બધા વિડીયો જોયા છે જેમાં એ લોકોના ટાઇટલ તમે વાંચશો તો ટાઇટલમાં લખ્યું છે રિઝલ્ટ ડિક્લેરેડ, અનાઉન્સ કરી દીધું છે, જે ડેટ છે એ જાહેર થઈ ગઈ છે. આવા ટાઇટલ સાથે જે પણ વિડીયો છે, ઘણા બધા વિડીયો છે, આપણે કોઈને એ નહીં કરીએ. પણ વિદ્યાર્થી આનાથી ઘણો બધો એ થઈ જશે, કેમ કે એક્ઝામ ચાલે છે, તમે આવા ટાઇટલ્સ ન રાખી શકો, વિદ્યાર્થી મેન્ટલી ડિપ્રેસ થાય છે. બરાબર, હવે તમે મને પાછા ઉલાડવાનું આવતા. જુઓ, 25 એપ્રિલ આવી શકે છે રિઝલ્ટ, ચોખ્ખી વાત છે. એક્ઝેક્ટલી 25 આવી જ જશે. 25 પહેલાં તમારું રિઝલ્ટ તમારા હાથની અંદર હોય કે ના હોય, પણ મોબાઈલ ફોનની અંદર તમારું રિઝલ્ટ તમારી પાસે હશે. આ એજ્યુગઢવીનો ગ્રીન સિક્કો છે. બરાબર, ધોરણ 10-12 નું પરિણામ, એના લઈને બહુ મોટા ન્યૂઝ છે. સ્લાઇડો છે આપણી પાસે, ખાલી કોઈ ફેક એ નથી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ મહિનાના અંતમાં એટલે કે 25 એપ્રિલ સુધીમાં, બરાબર, અથવા તો જૂનના પ્રથમ સપ્તાહમાં, જૂન સુધી નહીં જાય હું કહું છું ને, ખાલી લખેલું છે જૂનના પ્રથમ સપ્તાહમાં હોય છે. પરંતુ આ વખતે આ લોકો કહે છે મે મહિનાના અંતની અંદર અથવા તો જૂનના પહેલા અઠવાડિયામાં દર વર્ષે બોર્ડનું રિઝલ્ટ આવે છે. મે મહિનો આવે ને, મે એમ એ વાય, મે મહિનો 5મા મહિનામાં અથવા 6ઠા મહિનાની અંદર રિઝલ્ટ હોય છે. પરંતુ આ વખતે ચૂંટણીને લઈને ગુજરાત બોર્ડ પરીક્ષાનું પરિણામ એપ્રિલ મહિનામાં જ આવશે, યાદ રાખજો. બરાબર, બીજું શું કહે છે, ઓકે, ધોરણ 10 અને ધોરણ 12 ગુજરાત બોર્ડની જે પરીક્ષા છે એ પરીક્ષા વિદ્યાર્થીઓ આપી રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર છે કે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓનું પરિણામ વહેલું જાહેર કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે આગામી એપ્રિલ માસમાં જ બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ શકે છે. ધોરણ 10નું એકલું નથી કહેતો હું, 12માનું બી એની સાથે ઇન્ક્લુડેડ છે, પણ બંને એક જ દિવસે ના આવે એ વસ્તુ યાદ રાખવાની. પહેલાં 12 સાયન્સનું આવશે, પછી 10મા ધોરણનું આવશે, અને પછી આર્ટ્સ કોમર્સનું આવશે. ઓકે, હજુ સુધી ગુજરાત બોર્ડ દ્વારા પરિણામને લઈને કોઈ ચોક્કસ તારીખ રજૂ કરાઈ નથી, યાદ રાખજો. કોઈ ચોક્કસ તારીખ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરાવી નથી. અહીંયા 25 એપ્રિલ કેમ લખ્યું મેં, કેમકે વિદ્યાર્થીઓ એ જોઈને આવશે અને સાચી માહિતી લેશે. બાકી અધરવાઇઝ રિઝલ્ટ જાહેર થઈ ગયું છે, એની ડેટ જાહેર થઈ ગઈ છે, એવા ટાઇટલવાળા વિડીયો તમે ઘણા બધા જોયા હશે, પણ એમાં એ લોકો સાચી ડેટ આપતા જ નથી. જો કે અહીંયા અમે તમને પૂરી વાત કરીએ છીએ કે લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને પરિણામ વહેલું આવશે, અને આવશે તો હું ડેટ કહું છું 25 પહેલાં આવી જશે. 25 આવશે એવું નથી કે તો 25 પહેલાં આવશે, એ મારી પૂરેપૂરી વાત તમે યાદ રાખજો. કેમકે અમારા ડેટા પ્રમાણે ત્યાં પહેલાં જે કામગીરી થવી જોઈતી હતી એ કામગીરી હવે, પહેલાં 5 લોકો કરતા હતા એની જગ્યાએ અત્યારે 25 લોકો કરે છે. પહેલાં 60 ઓપરેટર જે ડેટા એન્ટ્રી કરતા હશે, 90 હશે, તો અત્યારે 600 ઓપરેટર ડેટા એન્ટ્રી કરે છે. બરાબર, તો હું તો કહું છું 15 દિવસમાં રિઝલ્ટ આવવું જોઈએ, એ પ્રકારના એ લોકોના કામ છે. મિત્રો, એક બીજી વસ્તુ, બાલાજી ગ્રુપ ઓફ સાયન્સ જે અમે લોકો ચલાવી રહ્યા છીએ ગોધરાની અંદર, એની અંદર નીટ બેચ સ્ટાર્ટ થઈ રહી છે 2024-25 1 એપ્રિલથી, જેમાં 1 એપ્રિલથી જેમાં 4 થી લઈને 6 વાગ્યા સુધીના લેક્ચર્સ અવેલેબલ છે 11th સાયન્સના સ્ટુડન્ટ માટે. 12th વાળા માટે નથી, હવે જે લોકો 12th માં આવવાના છે એમના માટે પણ છે, પણ અત્યારે તમે પાસ થઈ ગયા તમારા માટે નથી. બરાબર, કેમકે તમે હવે 1 મહિના થોડુંક જ બાકી છે, તેમ છતાંય તમે આવવા માગો તો અમે તમને ફ્રીમાં બેસાડીશું. આજે જ તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સંપર્ક કરી શકો છો. બીજો માળ હવે હરિસેવા બુક સ્ટોરની ઉપર, ગાંધી પેટ્રોલ પંપ પાસે ગોધરા. ભૂપેન્દ્ર સર છે, મતલબ આ મેનેજમેન્ટવાળા છે બધા, આપણે અહીંયા સર છે પોતે ફિઝિક્સવાળા છે, એમનો નંબર પણ છે અને મારો પણ નંબર છે. બરાબર, હાલ સ્ટાફ નથી અહીંયા, મેનેજમેન્ટ જે પણ ફેકલ્ટીઝ છે એ બતાવી છે. સ્ટાફ અમારી પાસે બીજો છે અને બહુ ઘણો સારો સ્ટાફ છે, અમે પોતે સ્ટાફ છીએ. ઓકે, નીટ બેચ 2024-25 ઇવન 11th-12th ના પણ ક્લાસીસ તમે અહીંયા કરી શકો છો. ગોધરાના જે પણ તમારા સગાવાલા હોય એ લોકોને એક વખત એ આપી દેજો કે તમે લોકો આ નંબર પર કોન્ટેક્ટ કરો, 92-6-50-50-3-78. હું પોતે એમને ગાઈડ કરવા એમના ઘરે જઈશ, એમને આવું હશે નહીં આવું હશે ઇટ્સ ઓકે, પણ એસી ક્લાસરૂમને ઘણી બધી સુવિધાઓ એની અંદર આપેલી છે. ઓકે મિત્રો, રિઝલ્ટ આવી જાય બોર્ડનું તો એ કેવી રીતના અને ક્યાં જોવું, તો જુઓ ગુજરાત બોર્ડનો એક ઓફિશિયલ વોટ્સએપ નંબર છે જેના ઉપર તમે રિઝલ્ટ જોઈ શકો છો. આ નંબર તમે લખી લેજો તમારા ફોનની અંદર, એ કરી દો 6357-300-971. બરાબર, 6357-300-971 આ ગુજરાત બોર્ડનો ઓફિશિયલ નંબર છે, ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. આ નંબર ઉપર તમે જો તમારો સીટ નંબર નાખશો, બરાબર, એ સીટ નંબર આડેધડ નહીં નાખવાનો, સીટ નંબર નાખવાનો છે. જો તમારો પહેલો આંકડો છે B,
તો કેપિટલ બી પછી આખો સીટ નંબર નાખવાનો, પછી તમે સેન્ડ કરશો તો તમને એનું રિઝલ્ટ જે છે એ મળી જશે. ઓકે, અને ઘણી બધી વિગતો તમે આના ઉપર જોઈ શકો છો. ઇનકેસ તમે લોકો રિઝલ્ટ ઓનલાઈન જોવા માગો છો, તમને આખું રિઝલ્ટ જોવું છે, તો તમે ગુજરાત બોર્ડની વેબસાઇટ gseb.org ઉપર ગુજરાત બોર્ડનું રિઝલ્ટ 25 તારીખ સુધીમાં જ્યારે અનાઉન્સ થશે એક પરિપત્ર બહાર પડશે, અને પરિપત્ર અમે તમને બતાવીશું, સૌથી ફાસ્ટ અમે બતાવી દઈશું. તમને એક વસ્તુ યાદ રાખવાની કે ગુજરાત બોર્ડની કંઈ પણ હલચલ થવાની છે, નાની એવી, લાઈક ગુજરાત બોર્ડની અંદર કોઈ પાણી પીતા પીતા ગ્લાસ બી પડી જાય ને, તો એજ્યુકેટવીમાં પહેલી ન્યૂઝ આવશે, ભાઈ અહીંયા ગ્લાસ પડી ગયો છે. ચોખીન સીધી વાત. તો કંઈ પણ તમને હું એક એ પોઈન્ટ ઓફ વ્યૂથી કહેવા માગું છું કે તમે લોકોએ જો સબસ્ક્રાઈબ કર્યું હશે તો તમને પહેલી ન્યૂઝ હજુ ગઢવી આપી દેશે કે રિઝલ્ટ આવવાનું છે, ભાઈ રેડી રહેજો. બરાબર, ઓકે, રેડી રહીશું ને. સારું, ચલો, તો રેડી રહેવાનું છે અને આ રિઝલ્ટ માટે પોતાની પૂરેપૂરી તૈયારી રાખવાની છે. રિઝલ્ટ જે પણ આવશે, બીજી એક પાસિંગ રેશિયો હું તમને કહી દેવા માગું છું કે ગુજરાત બોર્ડની અંદર લગભગ 74% સ્ટુડન્ટ પાસ થઈ શકે છે. હજી તો પેપર ચેક થવાની કામગીરી ચાલુ છે, યાદ રાખજો, પેપર ચેક બી નથી થયા. હું તમને કહું છું લગભગ 74-77% ની વચ્ચે સારું એવું 10મા ધોરણનું રિઝલ્ટ આવશે. મતલબ 100-70થી વધારે વિદ્યાર્થીઓ પાસ થવાના છે, એટલે તમને ફેલ થવાનો ડર હોય તો કાઢી નાખજો. બરાબર, કંઈ પણ રીતના ગ્રેસિંગ માર્ક્સ મળીને રિપીટર વિદ્યાર્થીઓ બી પાસ થઈ જવાના છે. રેગ્યુલર વિદ્યાર્થીઓને એ ડર હશે, પણ એ પ્લીઝ કાઢી નાખજો. આ વખતેના પેપર એટલા ઇઝી છે, ચેકિંગ પણ એટલી સારી રીતના થવાના છે. અચ્છા, પેપર ચેક કેવી રીતના થાય છે ગુજરાત બોર્ડના, તો એના માટે એક મસ્ત વિડીયો છે, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પેપર ચેક કેવી રીતના થાય એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જોજો, તમને બહુ મજા આવશે. તમે જે લખ્યું છે એ પ્રમાણે તમને માર્ક્સ મળશે કે નહીં એની તમે અત્યારથી ચકાસણી કરી શકો છો. બીજું કે ગ્રેસિંગ માર્ક્સ કેટલા મળશે, તો ગ્રેસિંગ માર્ક્સ માટે પણ એક વિડીયો છે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે કે ગ્રેસિંગ માર્ક્સ કેટલા અને કેવી રીતના મળશે, તો એ બે વિડીયો હું નીચે મૂકું છું, તમે લોકો જોઈ લેજો. બરાબર, બીજી વસ્તુ, બીજી વસ્તુ કેલા મને ફટાફટ. ઓકે, તો 25 એપ્રિલે રિઝલ્ટ આવે આવું થંબનેલ અમે મૂક્યું છે, પણ 25 પહેલાં રિઝલ્ટ આવી શકે છે. 25 એપ્રિલે રિઝલ્ટ આવી શકે છે. ભાવાર્થ સાંભળો, લા કવિનો ભાવાર્થ સાંભળો. કવિ શું કહે છે, 25 એપ્રિલે રિઝલ્ટ આવી શકે છે. અચ્છા, આવી શકે છે, ઇટ મીન્સ કે એના પછી પણ આવી શકે ને વહેલા, પણ હું કહું છું કે એના પહેલાં આવશે. બરાબર, યાદ રાખજો, 25 એપ્રિલ પહેલાં તમારું રિઝલ્ટ આવી શકે છે એમ નથી, પણ એના પહેલાં પણ આવશે. કેમ કે ઘણા બધા ડેટા પ્રમાણે ઘણી બધી કામગીરી એક સાથે ગુજરાત બોર્ડ કરી રહ્યું છે. શિક્ષકો અત્યારે કામે લાગેલા છે કે જલ્દીથી જલ્દી રિઝલ્ટ બની જાય, અને બહુ સાવચેતીથી એક પણ માર્ક્સની આમ તેમ ભૂલ ના થવી જોઈએ. 3 અલગ અલગ શિક્ષકો તમારું પેપર વેરીફાઈ કરશે. એક લાલ પેનથી જે શિક્ષક પહેલી વખત પેપર ચેક કરશે, બીજા પાસે ગ્રીન પેન હશે, ત્રીજા પાસે કંઈક અલગ કલરની બ્લેક કે એવી કંઈક 3 અલગ અલગ પેનો બી છે, એટલે અને છેલ્લે જે સુપરવાઇઝર હશે છેલ્લે જોઈ લેશે કે કઈ રીતના છે. એટલે 3 અલગ અલગ શિક્ષકો એક પેપર ચેક કરવાના છે, એટલે કોઈને ક્યાંય કોઈ ભૂલ પડવાની નથી. તમે જે લખ્યું છે એને પૂરો માર્ક્સ મળશે, અને બહુ તમારા જ્ઞાન આધારિત જો તમે લખો છો, ધારો કે બેઠું કોઈ છોકરું લખતું નથી, તો એણે જે પ્રકારે લખ્યું છે એને એ પ્રકારે માર્ક્સ મળશે. બરાબર, પણ ખાલી ટોપિક રિલેટેડ સંલગ્ન હોવું જોઈએ. બધા જે વિડીયો છે અત્યાર સુધી ગુજરાત બોર્ડ તરફથી, આજે એક વખત જોઈ લો પેપર ચેક કેવી રીતના થાય, એ વિડીયો જોઈ લો, અત્યારે નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, એને લાઇક બી કરજો. બરાબર, એની અંદર લખેલું છે કે જો વિદ્યાર્થી કંઈક પ્રશ્નનો જવાબ આપે છે એક લીટીની અંદર, અને એ તમારી આન્સર કીમાં નથી. હવે ગુજરાત બોર્ડ દર વર્ષે આન્સર કી જાહેર કરે, આ તો સમજાવવા જેવું છે. ગુજરાત બોર્ડ શું કરશે, ધારો કે 100 માર્ક્સનું પેપર છે, ઓકે, આ વિદ્યાર્થીઓનો ડર તમે કાઢી નાખજો. બરાબર, 100 માર્ક્સનું પેપર છે, એમાં આન્સર કી જાહેર થશે. અત્યારે કહેશો સર ફિઝિક્સનું પેપર તો અમે ફલાણી ચેનલ ઉપર એની આન્સર કી જોઈ લીધી, મારા 50માંથી 30 સાચા છે. સર આ ચેનલ ઉપર મેં જોયું હતું, મારા 50માંથી 20 સાચા છે. બેટા જો, હજી હું તને કહું, તારા 50માંથી 20 સાચા હશે ને 20, તો ઓફિશિયલ આન્સર કી બોર્ડ જાહેર કરવાનું છે. એ આન્સર કીની અંદર તારા વધીને 3 ગણી જ લેવાના તને, એટલે 23 માર્ક્સ તારા પાક્કા, હું અહીંયાથી ગેરંટી સાથે કહું છું. કેમ કે બોર્ડની ઓફિશિયલ આન્સર કીની અંદર એક જ પ્રશ્નના ABCD ઓપ્શન હોય, ABCD, એમાં તમને ઓફિશિયલ આન્સર કીમાં શું બતાવશે કે એ પણ સાચો અને સી પણ સાચો, એ અને સીમાંથી કોઈ પણ તમે ટીક કર્યું હોય તો તમારું સાચું, એવું ઓફિશિયલ આન્સર કી. મેં પોતે મારી બોર્ડ એક્ઝામ જ્યારે મેં આપીને, ત્યારે ઓફિશિયલ આન્સર કીની અંદર મારા 3 વધના માર્ક્સ નીકળ્યા. ઇવન જેટલા પણ સ્ટુડન્ટ મારા એક્ઝામ આપી, તો એના ઓરિજિનલ જાણે એને કોઈ ફલાણી ચેનલ ઉપર ચેક કર્યું તો એને 23 MCQ સાચા હતા. પછી ઓફિશિયલ બોર્ડે જ્યારે આન્સર કી આપી ત્યારે એના 27 થઈ ગયા. કેટલા થઈ ગયા?
27. કેમ કે બોર્ડ હજી આપશે, શાંતિ રાખો, તમે કોઈ પણ આન્સર જોઈને ડરી ના જશો. બોર્ડની આન્સર કીની અંદર તમારા 2-3 માર્ક્સ વધે નહીં તો મારું નામ બદલી દેજો, બરાબર. કેમ કે આ આન્સર કી થોડીક અલગ હોય છે ને, એમાં બોર્ડ પોતાની રીતના એ થોડુંક કરશે એની અંદર આન્સર્સમાં. અચ્છા, 100 માર્ક્સના પેપરમાં જો તમે આન્સર લખો છો 20 લાઇનનો, અને આ બોર્ડ પોતાની આન્સર કીની અંદર 20 લાઇનનો જવાબ છે બોર્ડની આન્સર કીની અંદર, અને તમારો જવાબ આને સહેજ પણ મેચ થતો નથી, આ બોર્ડ ને દરેક શિક્ષકને આન્સર કી તો આપે ને પેપર ચેક કરતી વખતે, તો આને સહેજ પણ મેચ થતો નથી, તમારી જે 20 લાઇન છે એને મેચ નહીં થતી, બરાબર. તેમ છતાંય તમારી જે લાઇન છે એમાં ભાવાર્થ જોશે, ભાવાર્થ, ભાવાર્થ તમારું કેવું છે, આના રિલેટેડ છે તો પૂરેપૂરા માર્ક્સ આપી દો છોકરાને, પૂરેપૂરા માર્ક્સ આપી દો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો, વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, તમારા જે પણ 50-60 મિત્રો છે એમને શેર કરી દેજો, અને સબસ્ક્રાઇબ પણ કરાવજો તેવી આશા છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો, કીપ શેર.